नमस्कार विद्यार्थी मित्रों, न्यू विजन स्कूल ने यूट्यूब चैनल पर आप बधानु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 8 नी अंदर नवू प्रकरण एटले के प्रकरण नंबर 13 समप्रमाण अने व्यस्त प्रमाण विषे अभ्यास करवानो छे। 13मू प्रकरण समप्रमाण अने व्यस्त प्रमाण तेना विषे अभ्यास करवानो छे। तो चलो तेनो अभ्यास करता पहला आपणे थोड़ी केवी बेसिक माहिती जे तमे अगाउना धोरणमां पण भणी चूक्या छो तेवू गुणोत्तर विषे जोईए। एक संख्या बीजी संख्या करता केटली गणी के केटलामां भागनी छे ते दर्शावती सरखामणीने गुणोत्तर कहेवाय। हवे एक संख्या रही ई बीजी संख्या करता केटला गणी छे अथवा तो केटलामां भागनी छे તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય। તે દર્શાવે એ સરખામણીને શું કહેવાય છે? ગુણોત્તર। હવે ગુણોત્તર માટે બંનેના માપના એકમો સરખા હોવા જોઈએ। તમે અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે તો એકમ જોશો 20 સેન્ટીમીટર 50 સેન્ટીમીટર તો એકમ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ। ત્યારબાદ બંને માપમાંથી કોઈ પણ એક માપ શૂન્ય ન હોવું જોઈએ। આપણને બે માપ આપેલા છે, બેમાંથી કોઈ પણ માપ શૂન્ય ન હોવું જોઈએ, એકય માપ શૂન્ય હોવા જોઈએ નહીં। ત્યારબાદ ગુણોત્તરને અંશ છેદ સ્વરૂપમાં કે અંશ જેમ છેદ આ સ્વરૂપમાં લખાય। ગુણોત્તરને કઈ રીતના લખાય? અંશ અથવા છેદના સ્વરૂપમાં અથવા તો અંશ જેમ છેદ સ્વરૂપમાં દર્શાવાય છે। હવે ગુણોત્તરને અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવે। ગુણોત્તર લખવું હોય આપણે એટલે એના છેદ ઉડતા હોય એટલે ભાગ ઉડતા હોય એટલે તમારે ભાગ ઉડાડવાના જ થાય। ત્યારબાદ ગુણોત્તરને એકમ ન હોય। હવે આપણે અહીંયા ગુણોત્તર શોધશે ને એનો એકમ નહીં હોય। અહીંયા હું કીધું છે 20 સેમી અને 50 સેમીનો ગુણોત્તર શોધો, તો જે તમને પહેલાં કીધું હોય એ સંખ્યા પહેલાં લખવાની, તો ગુણોત્તર બરાબર 20 સેમી છેદમાં 50 સેમી। અહીંયા જોશો તમે 20 સેમી છેદમાં 50 સેમી, તો 20 સેમી કેન્સલ થઈ ગયા એટલે એવું કીધું હતું કે ગુણોત્તરને એકમ ન હોય, કારણ કે એકમ તો બે સરખા હોય એટલે કેન્સલ થઈ જાય, મીંડું કેન્સલ થઈ ગયું, તો વધશે 2/5। 2/5 એને જો ગુણોત્તરમાં લખો હોય તો આ રીતના પણ લખાય અથવા અંશમાં હોય એ પહેલાં, પછી વચમાં બે ટપકા એટલે જેમની નિશાની, ત્યારબાદ 5। આ રીતના તમે ગુણોત્તરને લખી શકો છો। ગુણોત્તરને તમે કઈ રીતના દર્શાવી શકો? આ રીતના તમે દર્શાવી શકો છો। ત્યારબાદ આપણને પ્રમાણમાં, પ્રમાણ એટલે શું? પ્રમાણ, તો પ્રમાણ એટલે કે જો બે આપેલા ગુણોત્તર સમાન હોય, જો બે આપેલા આપણને ગુણોત્તર આપ્યા હોય એ ગુણોત્તર કેવા હોય? સમાન હોય, તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહેવાય। તેમાં રહેલી ચારેય સંખ્યા કેમાં? પ્રમાણમાં છે તેમ કહેવાય। તો અહીંયા જોશો તમે તો 1 પછી 6 પછી 2 12, તો 1/6 પછી વળી ડબલ વાર જેમ લખવાના 2/12, 2 અને 12નો ભાગ ઉડાડો 1/6 એટલે 2/12, બંને કેવા છે? સરખા પ્રમાણમાં। 2/12 કરશો એટલે તમને મળશે 1/6, 2/12 કરશો એટલે છેદ ઉડાડો 1/6 મળશે, તો કેવા પ્રમાણમાં છે? સરખા પ્રમાણમાં। એટલે પ્રમાણમાં કુલ કેટલા પદ હોય? પહેલું, બીજું, ત્રીજું, ચોથું। પ્રમાણમાં કુલ 4 પદો હોય છે। કેટલા પદ હોય છે? 4 પદ। હવે ત્યારબાદ પ્રમાણમાં જુઓ તમે તો પહેલી અને ચોથી, પહેલી સંખ્યા એટલે કે 1/4 એટલે 12, એના બરાબર આ બીજી અને ત્રીજી એ બંનેનો સરખો ગુણાકાર થાય એટલે 6/12। આ પહેલી અને ચોથીનો ગુણાકાર કરવાનો, આ બીજી અને ત્રીજીનો ગુણાકાર કરવાનો, પહેલી ને ચોથી, બીજી અને ત્રીજી, તો બંનેનો ગુણાકાર સરખો થાય। જોશો તો 12 × 12 6 × 2 12, તો અહીંયા ગુણાકાર બંનેનો કેવો થાય? સરખો થાય છે। એટલે પ્રમાણમાં ગુણાકાર કેવો થાય? સરખો। તો આ હતું ગુણોત્તર અને પ્રમાણ। હવે જોવાનું છે સમપ્રમાણ। હવે શું જોવાનું છે? સમપ્રમાણ, તો ચાલો હવે જોઈએ સમપ્રમાણ। સમપ્રમાણ કેને કહેવાય? તો કે જ્યારે એક રાશિ અથવા તો માપ વધે
त्यारे बीजी राशि एटले के माप, राशि एटले अहीं माप जोवानुं, ज्यारे एक माप वधे त्यारे बीजी माप में पण तेटला ज प्रमाण में वधारो थाय। मान लो कि एक माप आटलू छे तो बीजू माप एटलू छे, आ पेली राशि आ बीजी राशि, तो पेली राशि वधी तो बीजी राशि में पण शुं थाय तेटला ज प्रमाण में वधारो थशे। अथवा तो ज्यारे पेलू माप घटू तो बीजू माप पण तेटला ज प्रमाण में घटशे। पेलू बीजू, पेलू बीजू, पेली राशि आटली हती, बीजी राशि एटली हती, पेली राशि में वधारो थयो तो बीजी राशि में पण तेज प्रमाणे वधारो थशे, पेली राशि में घटाड़ो थयो तो बीजी राशि में तेज प्रमाणे घटाड़ो थशे। एटले के एक राशि वधे तो बीजी राशि वधे, अथवा एक राशि घटे तो बीजी राशि घटे, तेटला ज प्रमाण में घटे तो तेने समप्रमाण में छे तेम कहेवाय। शुं कहेवाय? समप्रमाण में छे तेम कहेवाय। हवे अहीं आपणे समप्रमाणनुं सूत्र याद राखीशुं। समप्रमाणनुं सूत्र शुं छे? तो के एक्स वन ना छेदमां वाई वन, एक्स वन ना छेदमां वाई वन बराबर एक्स टू ना छेदमां वाई टू, एक्स वन ना छेदमां वाई वन बराबर एक्स टू ना छेदमां वाई टू। हवे तमने एम थशे अहींया एक्स वन ने वाई वन ने एक्स टू ने वाई टू लेवानुं शुं? तो हूँ तमने आगळ कहूँ कि एक्स वन वाई वन पछी एक्स टू वाई टू ए तमारे शू लेवानुं, पण खास ध्यान राखजो समप्रमाण में शू थशे, एक राशि वधशे तो बीजी राशि पण वधशे, एक राशि घटशे तो बीजी राशि पण घटशे। आ पेली वधी तो बीजी पण वधी, पेली घटी तो बीजी पण घटी, એટલે સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ તમારે રકમ જોઈને નક્કી કરવું પડશે। એટલે કે ખાસ સમજજો સમપ્રમાણમાં શું થશે, એક રાશિ વધશે તો બીજી રાશિ વધશે, એક રાશિ ઘટશે તો બીજી રાશિ ઘટશે, એને કહેવાય સમપ્રમાણ। તો ચાલો એનું સૂત્ર છે એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ। હવે સમપ્રમાણ દર્શાવવું તો તમે આ રીતના દર્શાવી શકો, કોઈ રાશિ એક્સ અને વાય બંને સમપ્રમાણમાં છે तो आ रीतना चले छे, ए रीतना तमे दर्शावी सको एक्स चले छे वाय, अथवा एक्स अने वाय केवा प्रमाण में छे समप्रमाण में, तो तमे आ रीतना एने दर्शावी सको छो। हवे जोईए उदाहरण एटले तमने वधारे ख्याल आवशे। उदाहरण छे के पांच चॉकलेट नी किंमत तीस रुपया छे तो आठ चॉकलेट नी किंमत केटली थाय? सॉरी, जो पांच चॉकलेट की किंमत तीस रुपया है, हवे आठ चॉकलेट लेवा जाए तो कहीं तीस थी ओछा तो थवान नहीं, एने ज किंमत नी चॉकलेट है तो पांच चॉकलेट की किंमत तीस रुपया हो तो आठ नी केटली थाय? तो के तीस थी वधारे थाय। तो एक राशि वधे छे तो अहीं रुपया में पण शुं थवानो छे? वधारो थवानो छे। एटले खास याद रखो एक राशि वधे अने साथे बीजी राशि पण वधे एटले ए होय समप्रमाण में। तो हुं अहीं आ रीतना करी शकीश, अहीं चॉकलेट અને અહીંયા એની કિંમત, તો ચોકલેટની પાંચ ચોકલેટ છે ત્યારે એની કિંમત છે ત્રીસ રૂપિયા, તો આઠ ચોકલેટ હોય ત્યારે એની કિંમત કેટલી? પાંચ ચોકલેટ હોય ત્યારે એની કિંમત ત્રીસ રૂપિયા, તો આઠ ચોકલેટની કિંમત કેટલી? તો હું આને કહીશ એક્સ વન, આ એક્સ ટુ, આ વાય વન, આ વાય ટુ। તો હવે આ સૂત્રની અંદર જો ત્રણ કિંમત આપણી પાસે હશે અને એક કિંમત નહીં હોય તો એ જ કિંમત મેળવવાની થશે। તો સમપ્રમાણનું સૂત્ર શું થાય? તો એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ, આગળ અહીંયા માટેની નિશાની કરશું, એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ। હવે આમાંથી એક્સ વન એટલે કેટલા થશે? પાંચ, એક્સ વન એટલે પાંચ છેદમાં વાય વન, વાય વન એટલે ત્રીસ, એક્સ વન એટલે પાંચ, વાય વન એટલે ત્રીસ। હવે એક્સ ટુ, એક્સ ટુ એટલે કેટલા થશે? આઠ છેદમાં વાય ટુ, વાય ટુ તો મેળવવાના છે, વાય ટુના વાય ટુ હું એમને રાખી દઉં, વાય ટુ મેળવવાના છે એટલે વાય ટુના વાય ટુ એમને એમ રાખી દઉં। હવે જુઓ અહીંયા આ વાય ટુ છેદમાં છે, અહીંયા જશે તો પાંચ સાથે ગુણાકારમાં જશે એટલે પાંચ ગુણ્યા વાય ટુ એના બરાબર, આ ત્રીસ અહીંયા છેદમાં છે અહીંયા જશે તો ગુણાકારમાં જશે આઠ સાથે, તો આઠ ગુણ્યા ત્રીસ, આટલું સમજાણું? અહીંયા વાય ટુ છેદમાં છે બરાબરની સામેની બાજુ જાય તો એ જશે ગુણાકારમાં પાંચ સાથે, અહીંયા ત્રીસ છેદમાં છે સામેની બાજુ જશે એટલે એ જશે આઠ સાથે ગુણાકારમાં, માટે વાય ટુ બરાબર આઠ ગુણ્યા ત્રીસ
छेद में हमें पांच बराबर नी सामे नी बाजू जाए एटले क्या जैसे छेद में जैसे तो अँ छेद में पांच पांच बराबर नी सामे नी बाजू जाए तो ए जैसे छेद में हमें छेद उड़ाड़ो छ पंचा तीस तो माटे वाई टू बराबर आठ गुणिया छ आठ गुणिया छ एटले आठ छक अड़तालीस आठ गुणिया छ एटले आठ छक अड़तालीस तो पांच चॉकलेट की किंमत तीस हो तो आठ चॉकलेट की किंमत केटली थी आठ चॉकलेट की किंमत अड़तालीस रुपया थाय। हवे जो चॉकलेट पांच थी त्यारे रुपया तीस चॉकलेट आठ थी एटले राशि में शू थयो वधारो त्यारे एना रुपया में पण शू थयो वधारो એટલે એક રાશિ વધે છે એટલે કે પાંચમાંથી આઠ ચોકલેટ થઈ તો બીજી રાશિ એટલે કે રૂપિયામાં પણ કેવો થયો વધારો થયો તો આ કેવા પ્રમાણમાં છે સમપ્રમાણમાં છે એટલે સમપ્રમાણ આપેલું એટલે તમારે શું જોવાનું એક રાશિ વધે છે સાથે બીજી રાશિ પણ કેવી છે વધે છે એટલે બંને હોય સમપ્રમાણમાં। હવે જોઈએ આપણું સ્વાધ્યાય 13.1 સ્વાધ્યાય 13.1 તેમાં છે એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર નીચે પ્રમાણે છે। હવે તમારે જો ચાર કલાક કાર પાર્કિંગ કરવી હોય તો એનો દર 60 રૂપિયા, આઠ કલાક પાર્કિંગ કરવી હોય તો 100, બાર કલાક કરવી હોય તો 140, ચોવીસ કલાક કરવી હોય તો 180 રૂપિયા આ પ્રમાણે કાર પાર્કિંગનો દર ત્યાં છે। તો ઉપરોક્ત પાર્કિંગ દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો। હવે અહીંયા અનુરૂપ પાર્કિંગનો દર સમપ્રમાણમાં છે કે નહીં એ આપણે ચકાસવાનો છે। તો સૌ પ્રથમ શું કરીએ, ચાર કલાક આ પાર્કિંગનો સમય છે, પાર્કિંગનો સમય, પછી પાર્કિંગનો દર અને અહીંયા એમનો પાર્કિંગ દર અને એને અનુરૂપ સમય એટલે આ એનું ગુણોત્તર। તો પાર્કિંગ સમય કેટલો, ચાર કલાક, ત્યારે પાર્કિંગ દર 60 રૂપિયા। તો પેલા કોને લેવાનું છે, જો પાર્કિંગ દર, પેલા પાર્કિંગ દર લેવાનો એટલે 60ના છેદમાં 4, પેલા કોને લેવાનો છે, જે પેલા લેવાનો હોય એ તમારે અંશમાં લખવાનું થાય 60ના છેદમાં 4 એટલે 15 × 60 કેટલો મળશે, 15 × 60 એટલે એનો જવાબ મળશે 15 × 1। ત્યારબાદ આઠ કલાક ત્યારે 100 રૂપિયા, તો અંશમાં કેટલા લેવાના, પાર્કિંગ દરના છેદમાં સમય 4 કલાક, પાર્કિંગ દરના છેદમાં એનો સમય કેટલો છે 4 કલાક। તો છેદ ઉડાડીએ, સોરી 8 કલાક છે, છેદ ઉડાડીએ આપણે તો 25 × 100 અને 2 × 8 તો 4 કેન્સલ તો જવાબ મળશે 25 × 2 એટલે અહીંયા જવાબ મળ્યો 25 × 2, અહીંયા જવાબ મળ્યો 15 × 1। હવે પાર્કિંગનો દર 12 કલાકે કેટલો છે, પાર્કિંગ દર 100 રૂપિયા છે તો અહીંયા આવશે 100 × 12, 140 છે પાર્કિંગ દર, 12 કલાક માટે 140 રૂપિયા પાર્કિંગ દર છે। તો અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 35 × 4 ચાર તરી 12 ને 5 × 24 એટલે 35 × 4 અને 3 × 4 35 × 4 અને 3 × 4 35 × 4 કરશો એટલે તમને મળશે 140 અને 3 × 4 = 12, 4 કેન્સલ થઈ ગયા તો જવાબ મળશે 35 × 3, 3 × 4 = 12, 120 × 20 રેડી 35 × 3। ત્યારબાદ 24 કલાક પાર્કિંગ માટે કેટલો દર છે, 180 રૂપિયા તો 24 × 180 = 24, અંશમાં શું લેવાનું છે, અંશમાં લેવાનું થશે તમારે પાર્કિંગનો દર અને છેદમાં સમય તો 180 × 24 એટલે છેદ ઉડાડીએ પહેલાં તો 2 વડે ભાગ ચાલશે, 90 × 2 છેદમાં 12 × 2, 2 કેન્સલ કેટલા વધ્યા, 90 × 12, 90 × 12 2 કેન્સલ તો 90 એટલે એનો ભાગ પાડીએ પાછો આપણે ફરીથી તો 15
પેલા ચાર વડે ત્રણ વડે નેવનો ભાગ ચાલશે, ત્રીસ તરી નેવ અને ચાર તરી બાર, ત્રણ ત્રણ કેન્સલ, કેટલા વધ્યા? ત્રીસના છેદમાં ચાર, હજી ત્રીસનો પણ ભાગ પડશે શું? પંદર દૂ ત્રીસ ને બે દૂ ચાર, પંદર દૂ ત્રીસ ને બે દૂ ચાર. તો અહીંયા ગુણોત્તર આવ્યો પંદરના છેદમાં બે. હવે જુઓ ગુણોત્તર કેટલો મળ્યો પંદરના છેદમાં બે. તો પેલો ગુણોત્તર હતો પંદરના છેદમાં એક, એ બંનેને પચીસના છેદમાં બે આરે સરખો છે, તો પચીસના છેદમાં બે આરે સરખો નથી. પચીસના છેદમાં બે પાંત્રીસના છેદમાં ત્રણ સાથે, તો પણ એક પણ ગુણોત્તર અહીંયા સમાન મળ્યા નથી. તો અહીંયા એવું કીધું છે કે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો. તો સમપ્રમાણમાં, સમપ્રમાણમાં નથી, પાર્કિંગ દર અને તેમને અનુરૂપ સમય એ સમપ્રમાણમાં નથી. આ હતો આપણો દાખલા નંબર એક. હવે જોઈએ દાખલા નંબર બે. દાખલા નંબર બે જોઈએ. તેમાં કીધું છે એક રંગના મૂળ મિશ્રણના આઠ ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કરેલ છે. ટોટલ ભાગ કેટલા છે? આઠ ભાગ. આઠ ભાગમાંથી એનું મિશ્રણ તૈયાર કરેલ છે, તેના આઠમાંથી એક ભાગ લાલ રંગનો હોય તો નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો. તો મૂળ મિશ્રણનો ભાગ કેટલો છે એ આપણે શોધવાનો છે. તો અને આપણે કહી દઈ એક્સ વન આ આપણું વાય વન, તો આ શું થશે? એક્સ ટુ, તો આપણે વાય ટુ મેળવવાના છે. તો સૂત્ર મુજબ આપણે ગણતરી કરી તો એક્સ વનના છેદમાં કયું સૂત્ર આવે છે? આપણે એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ. તો એક્સ વન એટલે એક છેદમાં વાય વન એટલે આઠ એના બરાબર, એક્સ ટુ એટલે ચાર છેદમાં વાય ટુ. તો અહીંયા વાય ટુ ક્યાં જશે? ગુણાકારમાં એક સાથે, એટલે વાય ટુ ગુણ્યા એક એટલે વાય ટુ, ને ચાર ગુણ્યા આઠ, તો આઠ ચોક અને બત્રીસ. તો એક ભાગે આઠ હોય તો ચાર ભાગે કેટલા મળશે આપણને? ચાર ભાગે મળશે બત્રીસ. ત્યારબાદ બીજો ભાગ માટે ગણતરી કરી, આ પહેલા ભાગ માટે, બીજા ભાગ માટે ગણતરી કરી. આને કહી દઈએ આપણે એક્સ થ્રી, તો અહીંયા મેળવવાનો થશે આ વાય ટુ વાય થ્રી. હવે વાય ટુનું કામ પૂરું થઈ ગયું, તો શું લઈએ? એક્સ વનના છેદમાં વાય વન એના બરાબર એક્સ થ્રીના છેદમાં વાય થ્રી. અહીંયા જો મેં નામમાં ગોટાળા ના થાય એટલે એક્સ થ્રીને એ રીતના નામ હું આપતો જાઉં છું. તો અહીંયા જવાબ મળ્યો આપણને બત્રીસ. તો હવે એક્સ વન એટલે એક છેદમાં વાય વન એટલે આઠ, એક્સ થ્રી એટલે સાત છેદમાં વાય થ્રી એટલે એ તો મેળવવાને છે વાય થ્રી. તો વાય થ્રી બરાબર એક ગુણ્યા આઠ, સાત ગુણ્યા આઠ, સાત અઠાને છપ્પન, સાત અઠા કેટલો મળ્યો? છપ્પન. તો સાતે વાય થ્રી કેટલો મળશે? છપ્પન મળશે. સાતે વાય થ્રી મળશે છપ્પન. ત્યારબાદ આ એક્સ ફોર અહીંયા મેળવવાનો છે વાય ફોર, આ વાય ફોર મેળવવાનો, એક્સ થ્રી મેળવવાનો, વાય ટુ મેળવવાનો હતો. તો એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ફોરના છેદમાં વાય ફોર માટે એક્સ વન કેટલું આપેલું છે આપણને? એક. એક્સ વન એક છે, વાય વન આઠ, એક્સ ફોર તો કે એ બાર છે, છેદમાં વાય ફોર મેળવવાનો છે. વાય ફોર અહીંયા જશે ગુણાકારમાં, એટલે વાય ફોર ગુણ્યા એક એટલે વાય ફોર, આઠ જશે અહીંયા ગુણાકારમાં બાર ગુણ્યા આઠ. તો બાર અઠાને છન્નું, બાર ગુણ્યા આઠ કરશો એટલે એ મળશે છન્નું. તો અહીંયા વાય ફોર કેટલો મળ્યો? છન્નું મળ્યો. વાય ફોર મળશે છન્નું. તો આ આપણું એક્સ ફાઈવ, આ વાય ફાઈવ, વાય ફાઈવ મેળવવાનું છે. તો ફરી પાછો એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ફાઈવના છેદમાં વાય ફાઈવ, એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ફાઈવના છેદમાં વાય ફાઈવ માટે એક્સ વન એટલે એક, વાય ફાઈવ વાય વન એટલે એટ આઠ, એક્સ ફાઈવ કેટલું આપેલું છે? વીસ, છેદમાં વાય ફાઈવ એ તો મેળવવાનું છે. તો માટે વાય ફાઈવ બરાબર આ અહીંયા ગુણાકારમાં જશે, આઠ અહીંયા ગુણાકારમાં જશે, તો વીસ ગુણ્યા આઠ, વીસ ગુણ્યા આઠ એટલે આઠ દૂ સોળ, એકસો ને
साठ। तो ज्यारे लाल रंग 20 प्रमाण में होय त्यारे मूल मिश्रण में केटलू हशे 160 प्रमाण हशे। तो अहीं आपणे एकज दाखलानी अंदर चार जुदा जुदा प्रमाण मेळवाना हता। कई रीतना? तो कि जे मूल प्रमाण आप्युं तुं एने एक्स वन वाई वन लई लीधुं, बाकी बदलावता गया एक्स टू वाई टू, एक्स थ्री वाई थ्री, एक्स फोर वाई फोर, एक्स फाइव वाई फाइव। तो आ रीतना तमे दाखला गणी शको छो। तो आ हतो आपणा स्वाध्याय 13.1 दाखला नंबर 1 અને 2। तो आजना वीडियो में अहीं सुधी राखीए, बाकीनो अभ्यासक्रम आगला वीडियोनी अंदर करशुं। थैंक यू। जय भारत, जय हिंद।